એમબી બી ધોળકિયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ ગુજરાતી એકમ છ ધોળીએ મારગ અભ્યાસ તો બાળ મિત્રો આ વિડીયોની અંદર આ એકમનો અભ્યાસ અને સ્વાધ્યાય જોવાના છીએ તો ચાલો જોઈએ અભ્યાસ પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો પેલો છે એમાંથી કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે ગ વિકલ્પ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ એ મનુષ્ય જીવન માટે ખૂબ જ અગત્યની બાબત ગણાવે છે બે આ કાવ્યમાં કવિએ ધૂળીએ માર્ગ શબ્દ ક્યા અર્થમાં પ્રયોજ્યો છે વિકલ્પ ક સાદા સાત્વિક જીવન અર્થે કવિ ઉપર ગણાવે છે કવિ ઉપરવાળી બેંક ઈશ્વરને ગણાવે છે ક વિકલ્પ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ પ્રશ્ન બે પ્રવર્તમાન સમયમાં મનુષ્યે શાની પાછળ દોટ મૂકી છે વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ ડોટ મૂકી છે પ્રશ્ન ત્રણ ખુલ્લા ખેતર અળખે પડખે અને માથે નીલું આવ શબ્દોનો અર્થ સમજાવો ખુલ્લા ખેતર અળખે પડખે એટલે આજુબાજુમાં વિશાળ ખુલ્લા ખેતર છે અને માથે નીલું આવ એટલે એની ઉપર નીલા રંગનું એટલે કે વાદળી રંગનું આકાશ છે હવે જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાયનો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પેલો પ્રશ્ન છે કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ પ્રશ્ન બે કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાવાયો છે તો પ્રશ્નાર્થવાળી પંક્તિઓ આ પ્રમાણે છે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાક એમાં તો શું બગડી ગયું એમાં તે શી વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ આ પંક્તિઓ છે એ પ્રશ્નાર્થ ચિહ્નવાળી પંક્તિઓ છે અને આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ એ વ્યક્ત કરવામાં આવ્યો છે કવિએ અહીં ઈશ્વર પર ભરોસો રાખી કુદરતી વાતાવરણમાં સુમાનથી જીવન જીવવાની વાત કરી છે પ્રશ્ન ત્રણ ધૂળીએ માર્ગ એટલે શું આ માર્ગે ચાલવાના ક્યાં ક્યાં લાભ કવિ ગણાવે છે ધૂળીએ માર્ગ એટલે સાદુ અને સાત્વિક જીવન આ માર્ગે ચાલવાના લાભ આ પ્રમાણે છે આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનારા માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખોની વાતો કરી હળવા થઈએ છીએ આસપાસ ખુલ્લા ખેતર હોય અને ઉપર નીલા રંગનું આકાશ હોય અને પ્રકૃતિના ખોળે રમતું નાનું એવું ગામ હોય આવો લાભ બીજે ક્યાં મળવાનો હોય છે તેથી કવિ ધૂળીએ મારક પસંદ કરે છે પ્રશ્ન ચાર કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે કવિ પાસે થોડાક સિક્કા અને થોડીક ચલણી નોટ નથી છતાં એની કવિ પર કોઈ વિપરીત અસર થતી નથી પોતાની પાસે પૈસા ના હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી એટલે કે કોઈ પ્રકારની ખરાબ અસર પડતી નથી મુખ્ય પ્રશ્ન બે જૂથમાં ચર્ચા કરો બાળ મિત્રો આ પ્રશ્નની અંદર તમારે અંદરો અંદર ચર્ચા કરવાની છે અહીંયા નમૂનારૂપ પ્રશ્ન માટેની ચર્ચા આપેલી છે તો તમારે આ પ્રકારનું લખાણ એ તમે તમારી જાતે પણ લખી શકશો પ્રશ્ન પહેલો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે કુદરતી દ્રશ્ય જોવાનો નજારો ગુમાવીએ છીએ જેમ કે સવારે અને સાંજે લહેલાતો સોનેરી તડકો રાત્રે આકાશ દર્શનનો અદ્ભુત વસંત ઋતુમાં પ્રકૃતિ સોળેકડા એક ખીલે તે જોવાનો લાવો ચોમાસામાં વહેતા ઝરણા નદીના રૌદ્ર સ્વરૂપનો નજારો ધરતીએ ઓઢેલી ચાદરનો અદ્ભુત નજારો પંખીઓના મધુર કલરવ પશુઓની નિર્દોષ સવારી વૃક્ષો પર ચડીને ફળ ફૂલ ખાવાની અનેરી મજા આમ પ્રકૃતિથી વિમુખ થવાથી આવા તમામ લાભ આપણે ગુમાવીએ છીએ એટલે પ્રકૃતિ જોડાઈ ગયેલા રહીએ તો આપણા મનને પણ શાંતિ મળતી હોય છે પ્રશ્ન બે સંતોષી નર સદા સુખી આ એક પ્રકારની કહેવત છે તેના વિશે ચર્ચા કરવાની છે આજના આ સમયમાં ઈશ્વર દ્વારા આપવામાં આવેલ સુખ સુવિધા આપણને તુચ્છ લાગે છે જે ગરીબ છે તે અમીર થવાની દોડમાં છે અને જે અમીર છે તે વધુ અમીર થવાની દોડમાં છે એ રીતે ઈચ્છાઓને કોઈ સરહદ નથી સંતોષને પરમ સુખ એટલા માટે ગણવામાં આવે છે કે સંતોષને પગલે માણસમાં શાંતિ પ્રગટે છે અસંતોષી માણસ અશાંત હોય છે જે ધન વગરનો છે છતાં સંતોષી છે તે તવંગર છે સંતોષ માણસને મસ્તીમાં રહેવાની કળા શીખવે છે જે માણસ સંતોષી છે તે પ્રત્યેક દશા અને સ્થિતિમાં ખુશ રહી શકે છે સંતોષી માણસ રાજાનોય મહારાજા છે કારણ કે તેનું મન અને હૃદય સંતોષરૂપી અમૃતથી ભરેલું હોય છે સંતોષી માણસમાં જતું કરવાની વૃત્તિ હોય છે તેથી તે સુખ અને શાંતિ પામે છે તેથી કહેવત પડી કે સંતોષી નર સદા સુખી પ્રશ્ન ત્રણ હું માનવી માનવ તો ઘણું આપણે એક પ્રકારની કહેવત છે પૃથ્વી પર દરેક જીવ જન્મે છે તે તેની વિશિષ્ટતા સાથે જન્મે છે માનવી પણ પ્રાકૃતિક રીતે માનવતા સાથે જ જન્મે છે પરંતુ માનવ અને બીજા જીવોમાં એક મોટું અંતર છે સંસારમાં જોવા મળતા સજીવો પ્રાકૃતિક નિયમોને અનુસરે છે જ્યારે માનવ પાસે કર્મ કરવાની શક્તિ છે તે ઈચ્છે તો પોતાની જાતને માનવ રહેવા દે અને ઈચ્છે તો દાનો પણ બનાવી શકે છે ઘણા મનુષ્યો પ્રકૃતિને નુકસાન કરી દરેક જીવને ભયમાં મૂકે છે ઈર્ષ્યા અદેખાઈની આગ લગાડે છે છે અસત્યનો આશરો લે પ્રકૃતિથી વિમુખ વ્યસન માંસ મદિરા તરફ વળે છે તેથી માનવને ટકોર કરવામાં આવે છે કે હું માનવી માનવ થાવ તો ઘણું આવી કહેવત એ માનવ માટે બનેલી છે કોઈ પ્રાણી પશુ કે પંખી એ કોઈ પ્રકૃતિથી વિમુખ થતા નથી એટલે માણસને જ કહેવામાં આવ્યું છે કે તું માણસ માણસ થતો સારો પ્રશ્ન ત્રણ ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણ રાખ અને આંક તો પ્રાસયુક્ત શબ્દો એવા કહેવાય જેના પાછળના અક્ષરો એક બે કે વધારે એ સરખા હોય કોઈ પણ શબ્દ હોય તો એના પાછળના અંકો જોવાના જો એક શબ્દ સરખો હોય તો પણ એને પ્રાસયુક્ત શબ્દ કહેવાય જો બંને શબ્દમાં એક કરતાં વધારે અક્ષરો પણ સરખા હોય તો પણ એ પ્રાસયુક્ત શબ્દો બને છે તો અહીંયા નીચે આપણને આપ્યા છે પ્રાસવાળા શબ્દો જે કાવ્યોમાં આપેલા છે નોટ ખોટ તો બંને શબ્દોની પાછળ ટો આવેલો છે એટલે પ્રાસયુક્ત શબ્દ કહેવાય માલમ માલ કાલ તે શબ્દોની અંદર અક્ષર છે છે સાત આભ લાભ હેત પ્રેત વહાલ તો ચાલ તો આ રીતે પાછળના અક્ષરો એક એક સરખા બને છે એટલે પ્રાસયુક્ત શબ્દો એને કહેવામાં આવે પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો મારગ તો મારગને બીજે ક્યાં નામે ઓળખાય એટલે એ સમાનાર્થી તો મારગ ને આપણે રસ્તો અથવા પથ પણ કહીએ છીએ હેત એટલે પ્રેમ વહાલ પ્રીત સોનું કંચન સુવર્ણ સાથ સહકાર સંગાથ રાખ ગરીબ નિર્ધન આ સમાનાર્થી શબ્દો બેના બાળ મિત્રો મારો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આગામી વિડીયો આપને મળતા રહે અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો એમ બી ધોળકિયા એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અન્ય શૈક્ષણિક મટિરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એજ્યુકેશન ડોટ ડોટ કોમ